રાજપીપળા કાલાઘોડા સર્કલમાં 3 દિવસ પહેલા બેસાડવામાં આવેલા પેવર બ્લોક બેસી જતા કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં ઉતારવામાં આવેલી વેટ ખુલીને બહાર આવી છે। આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર આચરવામાં હોવાનો આક્ષેપ કર્યો હતો। નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળાના કાલાઘોડા સર્કલ પર સ્વતંત્ર પર્વ નિમિત્તે 75 ફૂટ ઊંચા પોલ પર ઝંડો લહેરાવવામાં આવ્યો હતો। જો કે આ પોલ આસપાસ બેસાડવામાં આવેલ બ્લોક માત્ર 3 દિવસમાં જ બેસી ગયા હતા। આ અંગે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીએ કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે। આવેદનપત્ર આપેલું છે એટલા માટે કે જે આ વિજય ચોક જે છે કાલાઘોડા સર્કલ ત્યાં આગળ 15 ઓગસ્ટના દિવસે ધ્વજવંદન ફરકાવવા માટે સ્તંભ ઊભો કરવામાં આવેલ છે। નર્મદા ભરૂચના જે સાંસદ છે મનસુખભાઈ વસાવા છે, નર્મદા જિલ્લાના કલેક્ટર સાહેબ છે, એમની રૂબરૂમાં ધ્વજવંદન અહીં આગળ ફરકાવવામાં આવેલ છે। તેની અંદર જે બ્લોક બેસાડેલ છે માત્ર 15 ઓગસ્ટે ફરકાવે છે, તેના 3 દિવસ આજે 18 તારીખ થઈ છે, જે બ્લોક બેસી ગયેલ છે અને એનું જે ફાઉન્ડેશન છે તે પણ સ્પષ્ટ દેખાય છે અને એને ક્ષતિ થઈ હોય એવું સ્પષ્ટપણે દરેક વ્યક્તિને દેખાય છે। તેના માટે અમે નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ આપેલ છે અને એમને રજૂઆત કરતાં જે દેખાઈ રહ્યું છે તાત્કાલિક ધોરણે અત્યારે 4 વાગે આવેદનપત્ર આપ્યું છે અને અત્યારે 6 વાગે જે સમારકામ ચાલુ થઈ ગયેલ છે, જે આપણને સ્પષ્ટપણે દેખાઈ રહેલ છે, જે આ જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે 3 દિવસની અંદર આ ક્ષતિ થઈ છે, એના પરથી આમ જનતાને જે દેખાય છે કે જે ભ્રષ્ટાચાર છે, જે સ્પષ્ટ જનતાને દેખાય છે કે આટલો વિશેષ ખર્ચ કરીને 3 દિવસની અંદર જો આ પરિસ્થિતિ થઈ હોય તો એની પરથી ખ્યાલ આવે કે ભ્રષ્ટાચાર કઈ હદે જઈ રહ્યો છે। કેટલાનું કામ હશે એવું કંઈ આપને માહિતી છે આપની પાસે? લગભગ અંદાજિત 9 લાખ રૂપિયાનું આ કામ કાગળ પર હોય એવો અંદાજ છે। આપનું નામ? મારું નામ ગોહિલ ધર્મેન્દ્રસિંહ પ્રવીણસિંહ છે। મેં આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ છું।